કે તેઓ આવું સારું કામ કરી રહ્યા છે. તમે ઘણા સમયથી ધંધાને લીધે દુખી હતા. મિત્રો, આ COVID-19 પછી આપણા સુખના દિવસો ચાલુ થવાના છે એમાં કોઈ બેમત નથી. ઇતિહાસ પણ સાક્ષી છે કે ભૂતકાળમાં બીજું વિશ્વયુદ્ધ થયું, 2006નું પૂર આવ્યું, 2001નો અર્થક્વેક આવ્યો, 2008ની ગ્લોબલ આર્થિક મંદી આવી અને જાપાનમાં અણુબોમ્બ બન્યો, તો જાપાન ત્યારબાદ કેટલું વિકાસ કર્યો એ આપણે સૌ જાણીએ છીએ. અને આ ગ્લોબલ મંદી પછી પણ આપણે કેટલી તેજીનો અનુભવ થયો એ પણ આપણે જાણીએ છીએ. તો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે આવી મહામારી કે કુદરતી આફતો આવે છે ત્યારે પછી એમાં જબરજસ્ત તેજી આવે છે. આપણે પણ આશા રાખીએ કે આવું જ બનશે. અને વાત કરીએ હવે સુરતના રિયલ એસ્ટેટ માર્કેટ વિશે, તો મિત્રો, સુરતનો વિકાસ આપણે સૌ જાણીએ છીએ કે 3જા નંબરનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે. અત્યારે ઇન્ડિયાની અંદર 9મા નંબરનું મોટું સિટી છે. 2011ની વસ્તી ગણતરી મુજબ આપણી વસ્તી 45 લાખ હતી, આજે તે 71 લાખે પહોંચી છે. અને ડ્રાફ્ટ પ્લાન મુજબ આપણી વસ્તી 2035માં 1 કરોડ 10 લાખની થશે. એટલે સુરતનો વિકાસ અટકવાનો નથી. સુરત જો આટલું રીતે વિકસી રહ્યું હોય તો મકાન ઘર હોય, રેસિડેન્શિયલ હોય, કોમર્શિયલ હોય, કે તમારી પાસે વીકેન્ડ હોમ હોય, બધા જની જરૂરિયાત પડવાની છે. અને છેલ્લા 3 વર્ષથી જે પ્રોજેક્ટો નવા નથી આવ્યા અને અત્યારે લોકો પાસે કોઈ સ્પેર માલ છે નહીં, એટલે હવે પછીનો સમય આપણા માટે બહુ સારો આવવાનો છે. સુરતની અંદર તમે જુઓ તો અત્યારે જે નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ ડાયમંડ બુટ્સ લગભગ 2021માં ચાલુ થઈ જશે. એટલે સુરતથી હીરા માર્કેટ ટોટલી સુરતમાં આવી જશે મુંબઈથી. એટલે લગભગ 10,000 મકાનની તો એ લોકોને જરૂર પડશે. ડ્રીમ સિટી બની રહ્યું છે, ત્યાં પણ આઈટી ક્ષેત્રે બહુ મોટી સંભાવના છે, એનો પણ વિકાસ થશે. આપ સૌ જાણો છો કે હજીરા પંથકની અંદર 25 મોટી મોટી કંપનીઓ છે, તેઓ પણ એમનો વિકાસ કરી રહ્યા છે, એમની પણ ડિમાન્ડ રહેશે. ત્યારબાદ અદાણી પોર્ટ્સ આવી રહ્યું છે, નવી માંગ એની પણ ઊભી થશે. બીજું કે આ જે મહામારી આવી છે, હવે લોકોને મુંબઈમાં રહેવું ગમશે નહીં. આપણે જ્યારે બુલેટ ટ્રેનથી જોડાયેલા છીએ ત્યારે લોકો મુંબઈનો બિઝનેસ મુંબઈમાં કરશે પણ રહેવાનું સુરતને પસંદ કરશે. એટલે સુરતના વિકાસની સંભાવના બહુ વધુ છે. આપણે કોઈ ગભરાવાની જરૂર નથી, આપણું ફ્યુચર બહુ સારું છે અને આપણે આમાંથી હવે પછીના દિવસોમાં આપણે થોડું બધાએ વિચારીને, ડેવલપર્સ મિત્રોએ વિચારવાનું છે અને બ્રોકર્સ મિત્રોએ એમને સલાહ આપવાની છે કે આપણે કેવા મકાનની જરૂરિયાત છે. આપણે ગમે તેવા, ધારો કે ભાઈ રવજીભાઈએ કોઈ એવા પ્રોજેક્ટ મૂક્યા કે મોટા ફ્લેટના, તો મારે બાજુમાં મોટા ફ્લેટ મૂકવા જરૂરી નથી. મારે માર્કેટનો અભ્યાસ કરવો જોઈએ કે કેવડા ફ્લેટની કયા એરિયામાં કેટલી જરૂરિયાત છે, એફોર્ડેબલ, મિડલ ક્લાસ અને લક્ઝરિયસ, આ બધાનો અભ્યાસ કરીને હવે આપણે ક્રેડાએ જ્યારે JLL નો સંપર્ક કર્યો છે એટલે આપણને એ પણ માહિતી આપશે. આપણે એને ધ્યાને લઈને આપણે હવે પછીનું ડેવલપમેન્ટ કરવાનું રહેશે. અમદાવાદની અંદર એક નેનો કાર આવતા આખી બ્રાન્ડ ડેવલપ થઈ ગઈ, કે અમદાવાદ આખું લાઇમલાઇટમાં આવી ગયું અને અમદાવાદ તેજીમાં આવી. આપણી પાસે તો કેટલા બધા ઉદ્યોગો છે મિત્રો. આપણે ટેક્સટાઇલનું હબ કહેવાય છે, 90% ડાયમંડ સુરતમાં પ્રોડ્યુસ થાય છે, તો આટલું મોટું બિઝનેસ કયા સિટીમાં હોય? એટલે કોઈ શંકાને સ્થાન નથી, આપણે નજીકના સમયમાં આપણે અમદાવાદ કરતાં પણ સુરત આગળ નીકળી જશે. આપણો જે વિકાસ દર છે ને કે 45 લાખથી 41 લાખ થયા, તો અમદાવાદ
નો એ ગ્રોથ થી વધ્યું નથી, ભલે અમદાવાદ આપણને લાગે કે બહુ મોટું છે, અમદાવાદ કરતા પણ આપણે આગળ નીકળી જશે. અને મિત્રો, આપણે આપણા ગ્રાહકોને વિશ્વાસ આપો કે સુરતની અંદર જે કાંઈ આ છેલ્લા 3 વર્ષની અંદર બનાવ બન્યા હતા એને લીધે માર્કેટ થોડું નેગેટિવ મોડમાં હતું, હવે લોકો જાગી ગયા છે, લોકોને ખબર છે કે આથી સસ્તા મકાન મળવાના નથી, આ સમય ઉત્તમ છે મકાન પ્રોપર્ટી ખરીદવાનો, આમાં જો કોઈ રહી જશે તો એને પસ્તાવાનો વારો આવશે. એટલે મિત્રો, તમે જાગો અને તમારા ગ્રાહક મિત્રોને જગાડો કે આ ઉત્તમ સમય છે, ઉત્તમ સમયમાં કામ કરી લેશો તો તમને ફાયદો થશે. ઘરની કેવું હોવું જોઈએ ને, આ કોરોનાએ આપણને બતાવી દીધું. આપણે જે લોકો શહેરની અંદર ગીચ વિસ્તારમાં રહેતા હતા ત્યાં કોરોનાનો કહેર આપણે સૌ જાણીએ છીએ કેટલો બધો છે, અને આપણે જ્યારે બહારના વિસ્તારમાં રહીએ છીએ અને ત્યાં કેટલો છે, એટલે આપણે કમ્પેરિઝન કરો તો ખ્યાલ આવશે. હવે લોકો શહેરની અંદર કોટ વિસ્તારમાંથી પણ શક્તિશાળી માણસો પણ ત્યાં રહેતા હતા, કારણ કે એ લોકો વર્ષોથી ત્યાં રહેતા હતા એટલે એમને છોડવું ગમતું નહોતું, એ લોકો પણ બહાર આવશે. એટલે રેસિડેન્શિયલ, કોમર્શિયલ કે વીકેન્ડ હોમ, બધાની ડિમાન્ડ વધવાની છે. આ પછી આપણે પ્રશ્નોત્તરીમાં જે કોઈ લોકોને પ્રશ્નો પૂછવાના છે એનો આપણે જવાબ આપીશું. થેન્ક યુ. હેલો, વેલ બટ અવાજ લૂઝ થાય છે. હા, થેન્ક યુ. પૂરું થઈ ગયું મારું. હેલો. જી જી, ઓકે. હા, જીગ્નેશભાઈ છે કાકા. જી બોલો. ના ના, ફાઈન વેલજીભાઈ, ઓકે. તમારો અવાજ વચ્ચે પેલો થઈ ગયો તો એટલે મેં કીધું. હા, કઈ નહીં. ઓકે, સો આપણે નેક્સ્ટ સ્પીકર પર જતા રહીએ, રાઈટ? યસ યસ. ઓકે, હવે આપણે છે ને આ વેબિનારને થોડો હિન્દીમાં કરીએ છીએ, અને એના માટે કે લોકોની થોડીક રિક્વેસ્ટ છે, કહેવાય બધી લેંગ્વેજમાં સમજી શકે એના માટે. અને જસ્ટ અ મોમેન્ટ, જસ્ટ અ મોમેન્ટ. તુષારભાઈને પૂછવું છે કે આપણે આ 500 ના આપણે લિમિટ તોડી શકે એવું છે? હા, મેં વિશાલને કહી દીધું છે, આઈ થિંક આપણે ખોલી નાખશું. ખોલી જ નાખો અત્યારે પ્લીઝ, અને ઓપન કરી નાખો ઓલરેડી. અને વોટ્સએપ આવે છે અને અર્જન્ટ કરો તમે. ઓકે દોસ્તો, હમારે અગલે સ્પીકર હૈ વો ના હી સિર્ફ બિઝનેસમેન હૈ પર હમ ઉનકો મોટિવેટર ભી કહે સકતે હૈ યા તો મેન્ટર ટુ મેની, મિસ્ટર જયેશ બી દેસાઈ. इनका नाम ही ऐसा है कि इंट्रोडक्शन देना जरूरी नहीं है, पर इनकी लाइफ स्टोरी हमारे लिए एक इंस्पिरेशन के समान है. सन 1996 में पढ़ाई के बाद जब एडिबल ऑयल फैक्ट्री से बिजनेस में शुरुआत की और समय से भी आगे रह के इन्होंने एक अंपायर खड़ा किया है जो आज राजहंस जैन देसाई ग्रुप से जाना जाता है. और इस अंपायर को जयेश भाई ने अनेक ऊंचाई और चौड़ाई की दिशा दी है, जो कि हम इनको बोल सकते हैं वर्टिकल एंड हॉरिजॉन्टल ग्रोथ, जैसे रियल एस्टेट, टेक्सटाइल, चॉकलेट एंड कन्फेक्शनरी बिजनेस, entertainment, multiplex theaters, restaurants and hospitality as well as e-commerce business. So, aaj desh mein PVR aur Inox jaisi international brands ke samne Rajan Cinema ki bhi ek aur pehchan ban chuki hai aur Bollywood ke jane mane stars yani Rajan's group ke brand ambassador hai. Aaj Rajan's group directly and indirectly 7000 employees se juda hua hai aur 6500 crore ka salana vyapar karta hai. तो अब ये लॉकडाउन सिचुएशन ऐसी है कि ज्यादातर उनके रिटेल बिजनेस को उन्होंने टेम्पररी लॉक मार दिया है, पर उनकी एक कंस्ट्रक्शन साइट, मतलब हर एक कंस्ट्रक्शन साइट पिछले रविवार से शुरू कर दी गई है विद प्रॉपर गाइडलाइंस एंड हेल्थ एंड सेफ्टी. सो लेट्स हियर फ्रॉम, आई वुड से, ऑयल टू एस्टेट बिजनेस बैरन मिस्टर जयेश बी देसाई. जयेश भाई म्यूट, अनम्यूट कर जो तमारो. जयेश भाई અનમ્યુટ, વિશાલ અનમ્યુટ કર. થઈ ગયું, થઈ ગયું.
हेलो आवाज आवे छे ने मेहुल भाई? हां आवे छे। हेलो थैंक यू केयर एंड प्रेसिडेंट क्रेडाई एंड ऑल टीम्स ब्रोकर्स एंड शायद हमारे राजन्स एम्प्लॉय कदाच जूम ની સાથે વેબિનાર માં જોઈન થયા છે તો બધાને હેલો એન્ડ કોરોના જેવી મહામારી જો આપણા દેશ અને વિશ્વને જે અત્યારે ભરખી લીધી છે અને પૂરી કોશિશ કરી રહ્યા છે અને આપણો દેશ સામનો કરી રહ્યા છે તો એ માટે સૌ ઘરમાં રહો અને સુરક્ષિત રહો અને આપણે કોરોનાને હરાવવાની પૂરી કોશિશ કરવાની છે અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ જે દિશામાં અને જે સૂચનો કરી રહ્યા છે એને આપણે સંપૂર્ણપણે અને સારી રીતે આપણે એનું પાલન કરી અને શહેરને રાજ્યને અને દેશને આપણે બચાવવાની પૂરી કોશિશ કરીએ અને આપણા કન્ટ્રીનું નામ બને એવી સૌને એક વિનમ્ર પ્રાર્થના છે। થેન્ક યુ કેરભાઈ, તમે ઘણું વધારે મારા માટે કહી દીધું બટ ઓકે ઇટ્સ થેન્ક યુ વેરી મચ કેરભાઈ। હવે ઘણી વખત ઘણી મહામારીઓ આવતી હોય છે અને કદાચ આપણને જે આપણા કરતા વધારે જે 40 વર્ષ 30 વર્ષથી બિઝનેસમાં હતા એ લોકોએ ઘણા આપણે કહીએ ધૂપ ઓર છાવ વો સબ ઉન લોગોને દેખા હોગા લેકિન જો હમને જો દો તીન ચીજ હમને દેખી હૈ પ્લેગ દેખા ફિર હમને ડિમોનેટાઇઝેશન દેખા। ડિમોનેટાઇઝેશન ઇઝ નોટ એક કોઈ ડિસીઝ નહીં થા પણ એક એક એસા પેદા કર દિયા થા એક હેવોક જો એસા એક પેદા હો ગયા થા માર્કેટ કે અંદર પૂરે દેશ કે અંદર ઓર કહીં લોગ સ્ટેટમેન્ટ દે રહે થે કે રિયલ એસ્ટેટ માર્કેટ 30% ડાઉન હો જાયેગા 40% બિલ્ડરો કી હાલત યે હો જાયેગી વો હો જાયેગી સબ કુછ ચલ રહા થા લેકિન જૈસે ડિમોનેટાઇઝેશન જૈસે અપને કો નોટ જો ચેન્જ કરને કા ઓર જો 45 ડેઝ કા યે ટાઈમ થા વો ટાઈમ કે બાદ 2 મહિને કે બાદ એક એસી રફતાર ચલી ઓર એક બહોત અચ્છી તરહ સે માર્કેટ ઉઠા લેકિન જીએસટી આને કે બાદ માર્કેટ થોડા નીચે ગયા ઓર નીચે જાને સે એક માહોલ જો લોગો ને એક બના દિયા એસે બના દિયા કે માર્કેટ યે હો ગયા વો નેગેટિવ માર્કેટ बहुत नेगेटिव प्रचार हुआ जिससे नेगेटिव प्रचार में से स्लो मोशन के अंदर लोग बाहर निकलते गए और लास्ट आप सबको पता है 6 महीने से एक अच्छी मूवमेंट आना शुरू हुई थी। कोरोना की बात करूं लोगों को लगता होगा कि अभी क्या होगा कैसे होगा किस तरह से होगा। हम एंटायर नेशन की तो बात करने से पहले हम अपने शहर की बात करें। ये शहर के अंदर आपको पता होगा कि पहले के आज से जब डिमोटिजेशन जब नहीं हुआ था इससे पहले आप देखो हर दशहरा आप देखो शहर के अंदर आप मेसू देखो डुमस देखो आप राजन देखो आप भजना देखो आप राजा देखो इधर भी सब जगह पे हर दशहरा के दिन एक एक पॉकेट के तो एक एक एरिया के अंदर कम से कम दशहरा के अंदर 10-10 प्रोजेक्ट का ओपनिंग होता था। तो लगभग हर दशहरा के दिन में तो लगभग पूरे शहर के अंदर 500 से 600 बिल्डिंग का हाथ मुहूर्त होता है मिनिमम। फिर बंगलोज फिर आप समझो कि कोई इंडस्ट्रीज प्लॉट्स रखते हैं वो बात की मैं अलग बात करता हूँ इस सब मिला के। लेकिन लास्ट 3 साल से हर दशहरा के अंदर आफ्टर डिमोनेटाइजेशन दशहरा के अंदर पूरे शहर के अंदर 10 प्रोजेक्ट नहीं हो रहा है ये कोई भी पॉकेट के अंदर ऐसे लास्ट 3-3.5 साल से ये चीज हो रही है। लेकिन यहाँ सूरत की जो बात करें ना अपन तो डिमांड एंड सप्लाई की बात करें डिमांड अपनी बहुत अच्छी है और अच्छी